વહેલી ચૂંટણીની અટકળો પર પાણી ફેરવતો સેવા સેતુના બીજા રાઉન્ડનો કચલિયાપરા ખાતે પ્રારંભ. ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી આવતી હોવાના સમાચારો અવારનવાર સોશિયલ મીડિયા પર ફરતા રહ્યા છે અને લોકમુખે પર વહેલી ચૂંટણી આવવાની ચર્ચાઓ થઈ રહી હતી, ત્યારે રાજ્ય સરકારના આદેશથી ફરી સેવા સેતુ કાર્યક્રમના બીજા રાઉન્ડની જાહેરાત કરવામાં આવતા ચૂંટણીની અટકળો પર પાણી ફરી વળ્યું હતું, જેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા કચલિયાપરા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર, મેયર નીનુબેન બાંભણિયા, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થતા આ વિસ્તારના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સેવા સેતુનો કાર્યક્રમ એ ગુજરાત સરકારનો સેવાલક્ષી અભિગમનો કાર્યક્રમ છે. પ્રથમ તબક્કામાં કાર્યક્રમમાં લગભગ 36,000 લાભાર્થીઓએ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો છે. અને આપ જાણો છો એ પ્રમાણે સેવા સેતુનો કાર્યક્રમ ગરીબમાં ગરીબ વ્યક્તિઓથી લઈને 6 લાખ સુધીના આવક મર્યાદાના કાર્ડ પણ જેમણે મેળવવા એવા તમામ લોકો માટેનો કાર્યક્રમ, એમાં આધાર કાર્ડ હોય, માં અમૃતમ યોજના હોય, મા વાત્સલ્ય યોજના હોય, જે આવક માટેના દાખલાઓ જે પરિવારને ભવિષ્યમાં જરૂર છે, કિસાન પરિવાર હોય, આવનારા દિવસોમાં દીકરા દીકરીના અભ્યાસ માટે જે આવકના દાખલા હોય જરૂરી હોય, એ તમામ દાખલાઓ, વિધવા સહાય માટેની જે અમારી યોજનાઓ, એ યોજનાઓની અમલવારી માટેના સર્ટિફિકેટો, દિવ્યાંગો માટેના સર્ટિફિકેટો, આવી નાની નાની સમસ્યા રેશન કાર્ડથી શરૂ કરીને આપણે જે પ્રકારના સરકારી દાખલાઓની જરૂર પડે એ દાખલાઓ મેળવવાનો કાર્યક્રમ એક જ જગ્યાએથી થાય, હું એ માનું કે આ એક સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ છે ને પ્રજાલક્ષી કાર્યક્રમ.